रोजाना ही युवाओं में हार्ट अटैक के बढ़ते किस्से की खबरें सामने आती रहती है। दरअसल पहले जो बुजुर्ग लोगों में हार्ट अटैक के किस्से सुनने मिलते थे, अब युवाओं में बढ़ते जा रहे हैं, जिससे युवा वर्ग काफ़ी परेशान है। हालांकि इस मामले में वडोदरा की आरोग्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह की ओर से आखिरकार युवाओं में हार्ट अटैक के किस्से क्यों बढ़ते जा रहे हैं और उससे बचने के लिए युवाओं को क्या करना चाहिए, इस बारे में प्रतिक्रिया दी गई है। एक्चुअली छेल्ला 15-1 દિવસથી વારંવાર સમાચાર પત્રમાં પણ જાણવા મળે છે કે ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે। આ સત્ય તો છે વાત, કારણ કે લગભગ 28-30% કેસમાં ગયા વર્ષ કરતાં વધારો હાર્ટ એટેક્સમાં આવ્યો છે અને એમાંય યુવાનોની સંખ્યામાં ઘણો બધો વધારો થયો છે, જે ખૂબ ગંભીર બાબત છે। એના મૂળભૂત કારણોમાં જોઈએ તો અત્યારે સ્ટ્રેસફુલ લાઈફ છે, કે તણાવ બધાનો ખૂબ વધી ગયો છે। લાઈફ સ્ટાઈલ આપણે જોઈએ તો યુવાનોમાં વિશેષ કે ગમે ત્યારે સુવાનું, ગમે ત્યારે ઉઠવાનું, આ પ્રમાણેનું જીવનચક્ર કહીએ તો એ જીવનચક્રમાં પણ એ લોકોનો ગંભીર રીતે ફેરફાર થયેલો છે। તે સિવાય ઓબેસિટી, સિડેન્ટરી લાઈફ એટલે જાડાપણું, એ પણ ખૂબ સામાન્ય તકલીફ છે। સિડેન્ટરી લાઈફ એટલે બેઠાડું જીવનમાં મેન્ટલ સ્ટ્રેસ વધારે છે, ફિઝિકલ સ્ટ્રેસ સાવ મિનિમાઇઝ થઈ ગયો છે। કેવી રીતે કે મોબાઈલનો ઉપયોગ, કોમ્પ્યુટરનો ઉપયોગ, લેપટોપનો ઉપયોગ સર્વિસમાં આપણા યુવા વર્ગ જે છે તે કલાકોના કલાકો સુધી એક સાથે એક જ જગ્યાએ બેસી અને પોતાનું કાર્ય કરતા હોય છે, એટલે ફિઝિકલ વર્ક પણ ઘણું બધું ઓછું થઈ ગયું છે। તો મિત્રો, આ બધા બેઝિક ફેક્ટર્સ છે કે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। કોમોર્બિડ્સ પણ ઘણા મળ્યા છે કે દર્દીને બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય, અને એવા દર્દીઓને હાર્ટ એટેક વધારે આવે, એ એક સામાન્ય વાત છે। એટલે એવી કોમોર્બિડવાળા પણ દર્દી મિત્રો જે છે, એ લોકોએ પણ જરી પણ નિગ્લિજન્સી રાખવાની જરૂર નથી। રેગ્યુલર ચેકઅપ, એમનું બધા જ પેરામીટર્સ કંટ્રોલમાં આવવા જોઈએ। બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવવું જોઈએ, ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ કંટ્રોલમાં આવવું જોઈએ, આ ખૂબ આવશ્યક છે। છાતીમાં થોડો દુખાવો થાય, ગભરામણ થાય, છાતીમાં એટલે ડાબી બાજુએ દુખે જરૂરી નથી, આ દુખાવો ચીન સુધી, ગળા સુધી પણ આવે છે અને ઘણા કેસીસ એવા પણ હોય છે। તો એવું થાય ત્યારે ચોક્કસ આપણે નજીકના આપણા ડૉક્ટર્સ, ફેમિલી ડૉક્ટર્સનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ। ઘણીવાર ઉબકા, એસિડિટી એનું પ્રમાણ પણ ખૂબ વધી જાય છે અને આમ જોવા જઈએ તો પછી કાર્ડિયોગ્રામમાં, ECGમાં ચેન્જીસ આવે છે, તો આવા દર્દીઓ હોય એ લોકોએ પણ જો આવા કોઈ લક્ષણ આવે તો એ બાબતે જાગૃત રહેવાની જરૂર છે। ખૂબ પરસેવો થાય, એક આમ પરસેવો થવાનું એક સામાન્ય લક્ષણ હોય છે, પણ અતિશય પરસેવો થવો એ પણ કાર્ડિયક પ્રોબ્લેમ હોય એવી શક્યતાઓ એમાં પણ હોય છે। તો આવો કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક આપણા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને બીજું ઓવર એક્સરસાઇઝ એને પણ આપણે એવોઇડ કરવી જોઈએ કે આપ નિયમિત વ્યાયામ કરો, એક જરૂરી છે શરીર માટે, પણ વધારે પડતી વ્યાયામ કરશો તો એ શરીર માટે નુકસાનકારક છે। તો મિત્રો, એની પણ એક આદત આપણે નાખીએ, આપણી લાઈફસ્ટાઈલને રેગ્યુલર કરીએ। રિહાઇડ્રેશન એટલે પાણી પુષ્કળ પ્રમાણમાં પીએ, શરીરમાં પાણીનું પ્રમાણ જેટલું વધારે હશે એટલું બ્લડના થિકનેસ ઓછી થશે અને એટલું એટેક આવવાની શક્યતાઓમાં ઘટાડો થશે। તો આ બેઝિક, આપણે પેનિક ન થવાનું, આપણે ગભરાવાની જરૂર નથી, પણ હા, આપણે ચોક્કસ જાગૃત રહેવાનું છે અને કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ સમસ્યા આવે તો એના માટે આપણે નજીકના ડૉક્ટરને તાત્કાલિક બતાવી અને આ સમસ્યામાંથી આપણે બહાર નીકળવાનું છે। આપ સ્વસ્થ રહેશો તો આપનું કુટુંબ સ્વસ્થ રહેશે, આપણો સમાજ સ્વસ્થ રહેશે, આમ આપણે પોતે યુ આર પ્રિશિયસ ફોર ધ સોસાયટી, એટલે તમારું ખૂબ ધ્યાન રાખો અને લાઈફસ્ટાઈલને બને એટલી વ્યવસ્થિત કરો। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।